પેન છું અને સસ્તામાં ટ્રેક્ટર આપી રહ્યો છું, તમે આવા આર્મીમેનની લાલચમાં ન આવતા નહીતર ફસાઈ જશો. આવું હું નથી કહી રહી, પરંતુ એક ફરિયાદી કહી રહ્યો છે. શેર બજારના સટોડિયા, સોશિયલ મીડિયાના શોખીન, થોડા સાવધાન રહેજો. સોશિયલ મીડિયાના શોખીન અને શેર બજારના ભેજાબાજ એવા અનેક લોકો સાયબર ક્રિમિનલનો ભોગ બની રહ્યા છે. કારણ કે સાયબર ક્રિમિનલ હવે નવી મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરવાનું શરૂ કર્યું, જેથી હવે લોકો ચેતી જજો. પહેલા બેંકના અધિકારી બનીને ઓટીપી, પછી પેટીએમ અને કેવાયસી તેમજ લોટરી કે ગિફ્ટના નામે લોકોને છેતરી રહ્યા હતા. પરંતુ લોકો જાગૃત થતા હવે નવો કિમિયો ઠગ ટોળકીએ અપનાવ્યો. આ ટોળકી હવે સોશિયલ મીડિયા પર લોકોને ટાર્ગેટ કરી રહી છે. આર્મીનો જવાન બનીને સસ્તા ભાવે વાહન વેચવાની વાત કરીને લોકો પાસેથી પૈસા પડાવી લે છે. આવી જ એક ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે. હું આર્મીનો જવાન છું, સસ્તામાં ટ્રેક્ટર આપી રહ્યો છું, પૈસા મોકલો, હું ટ્રેક્ટર આપીશ. આજકાલ તોડબાજ અને ગઠિયા લોકો આવી વાત કરી રહ્યા છે. મફતની સલાહ છે, તમે આવા લોકોની એક પણ વાતમાં વિશ્વાસ ન કરતા, કારણ કે આવા લોકો લૂંટણિયા છે. સૈનિકના નામે તમારી પાસેથી પૈસા પડાવી લેશે, પહેલા ટ્રેક્ટર આપવાની વાત કરશે, બાદમાં તમારી મરણી મૂડી લૂંટી લેશે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સનું નામ છે વસરામ ડોડિયા. આ વસરામ ડોડિયાએ ફેસબુક પર ટ્રેક્ટરની જાહેરાત વાંચી. આ જાહેરાતમાં લખેલા નંબરનો સંપર્ક કરતા તે વ્યક્તિએ પોતાનું નામ વીરેન્દ્રસિંહ કહ્યું. પોતે આર્મીનો જવાન છે અને ફરિયાદીને આધાર કાર્ડ અને પાન કાર્ડ મોકલ્યું. વિશ્વાસમાં આવ્યા બાદ ફરિયાદીએ આરોપીએ જેમ કહ્યા તેમ પૈસા મોકલ્યા, પરંતુ ટ્રેક્ટર તો ન આવ્યું. ફરિયાદી ટ્રેક્ટરની રાહ જોઈ જોઈને થાકી ગયો, પરંતુ ના પૈસા મળ્યા ન ટ્રેક્ટર મળ્યું. નગર પહોંચ્યું છે, તમે 25,000 રૂપિયા નખાવો. પછી અમને થોડોક શક ગયો એટલે અમે ઝીંઝોડા પોલીસ સ્ટેશન ગયા. તે ઝીંઝોડા પોલીસ સ્ટેશન ગયા, તે એમના ડોક્યુમેન્ટ બધા બતાવ્યા. તે ડોક્યુમેન્ટ બધા ડુપ્લિકેટ હતા, એટલા માટે અમે ફરિયાદ નોંધાવી છે અને હજુ પણ એનો નંબર ચાલુ આવે છે. શેર બજારમાં ઊંચા ભાવની લાલચ, ટિપ્સના નામે કરોડોની ઠગાઈ, બીજી મોડસ ઓપરેન્ડીએ તો આતંક મચાવી દીધો છે. શેર બજાર ઊંચો જતા સાયબર ક્રિમિનલનો રાફડો ફાટી નીકળ્યો છે. ઇન્દોરથી છેતરપિંડીનું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે. પહેલા રાજ્યભરમાં વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ કે ડરાવી ધમકાવીને પૈસા પડાવતા કોલ સેન્ટર ચાલતા હતા, પરંતુ હવે ગઠિયાઓ શેર બજારના નામે રોકાણ કરાવી અથવા તો ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપીને ઠગાઈ કરે છે. આ ગઠિયાઓ લોકોને શેર બજારમાં રૂપિયા કમાવી આપવાની લાલચ, સારી ટિપ્સ આપીને શેરના ભાવ વધારે આપવાની લાલચ આપે અને પૈસા પડાવે છે, અને તેઓ લોકોને વિશ્વાસમાં લેવા માટે શેર બજારમાં પ્રેક્ટિસ કરવા માટે એક એપ્લિકેશન આપવામાં આવે છે, જેમાં ખોટા ટ્રાન્ઝેક્શન બતાવીને રૂપિયા ડબલ બતાવવામાં આવે છે. રૂપિયા બરાબર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યા છે તેવા ખોટા સ્ટેટમેન્ટ આપે છે. છેલ્લા કેટલાક દિવસમાં સાયબર ક્રાઇમે આવા 2-3 કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 35 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બરાબર જગ્યાએ લાગ્યો છે એવું દેખાડવા માટે લોકો ખોટા લેજરનું સર્ટિફિકેટ પણ આપે, અથવા એવા એપ્લિકેશન પણ આવે જેનામાં તમે શેર માર્કેટનું ટ્રેડિંગ પ્રેક્ટિસ કરી શકો. આ પ્રેક્ટિસ જે એપ્લિકેશન હોય એમાં પૈસા દેખાડીને એ તમારા રિયલ પૈસા હોય એ રીતે આખું ઢોંગ પણ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને જ્યારે શેર માર્કેટ ઘણું ઓલ ટાઈમ હાઈ થઈ ગયો વચ્ચે, તો ત્યારે આ ટાઈપની એમઓ જે છે એમાં ઘણો વધારો થયો છે. અને આ ખાસ આપણે ધ્યાન રાખવું કે ટ્રેડિંગ જે છે પોતાના ડીમેટ અકાઉન્ટથી જ કરવું, નવું ડીમેટ અકાઉન્ટ કોઈના ફોન ઉપર કહેવાથી ન બનાવું, કારણ કે એવું કોઈ ડીમેટ અકાઉન્ટ એ લોકો નવું ખોલાવતા નથી, એ સીધા એમના પર્સનલ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને તમારા પૈસા લૂંટી લે છે. આ ગઠિયાઓની જાળમાંથી બચવા માટે લોકોએ કેટલીક તકેદારી રાખવી પણ જરૂરી છે. કોઈ પણ વ્યવહાર પોતાના જ ડીમેટ એકાઉન્ટમાં કરવા જરૂરી છે. આવા ગઠિયાઓએ બનાવી આપેલ ડીમેટ એકાઉન્ટમાં વ્યવહાર કરવા જોઈએ નહીં. સાયબર ક્રાઇમે નવી મોડસ ઓપરેન્ડીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે. કેમેરામેન અભિષેક પંચાલની સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.